जी नमस्कार, प्रमोद सर बोल रहे हैं आप? हाँ जी प्रमोद बोल रहे हैं, आप कौन? अरे प्रमोद भाई, हूँ होटल माथी बोलू छू, दीव थी जी। तमे पेलू तमारू बुकिंग करावू तू ने मार्च नी 20 तारीखे? हाँ बरोबर छे, मारू बुकिंग छे 20 तारीखे। 5 जणा नू हतू ने बुकिंग? हाँ अमे 5 जणा छे फाइनल। ओके, એટલે તમારું આમ બધું ફાઇનલ થઈ ગયું છે એવું છે? માર્ચ નું મને, હું અત્યારે એ જોઈ રહ્યો હતો, પણ એક પ્રોબ્લેમ એ થયો છે કે જો તમે કદાચ તમારા તરફથી કઈ જો અમને હેલ્પ મળી શકતી હોય અથવા તો તમે હા પાડતા હો, માની જતા હો તો, કારણ કે 20 તારીખે ત્યાં અમારી હોટલમાં છે ને એક મોટા ફંક્શનનું આયોજન થઈ રહ્યું છે, એક મેરેજ ફંક્શન છે, ડેસ્ટિનેશન વેડિંગ છે, તો એના કારણે આખી હોટલ બુક છે, તો તમારું જે 20 તારીખ માર્ચ નું જે બુકિંગ હતું ને એ પોસ્ટપોન થોડા દિવસ પછી કરવું પડશે, તો પોસિબલ થશે? કેમ પોસિબલ થાય? અમે 2 મહિના અગાઉથી બુકિંગ લીધેલું હોય તો અમે એડવાન્સ બુકિંગ તમે કેન્સલ કરીને નવી બુકિંગ કેવી રીતે લઈ શકો? ના થઈ શકે, પણ એમાં એવું છે કે તમે 5 જણા છો અને સામે જે બીજું ફંક્શન અમને આવી રહ્યું છે ને એ 250-300 જણાનું છે અને આખી હોટલ એમણે બુક કરી છે, તો તમારું જો પોસ્ટપોન થઈ, હા તો એ લોકોને 3 રૂમ ઓછા આપી દો, એમાં શું વાંધો છે? 3 રૂમ ઓછા આપી દો એ લોકોને, અહીંયા મારે કઈ અહીંયા થોડી કેન્સલ કરાશે વાત કરો છો તે? પોસિબલ નથી, કારણ કે એમને આખી હોટલ જોઈએ છે પ્રમોદભાઈ। ના 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 યાર, એમ આખી હોટલ ના ચાલે, એમ ના ચાલે, મારે અહીંયા મેં કીધું તું કે ભાઈ 20 તારીખે મારે કન્ફર્મ જે તો તમે કેન્સલ કરીને બેસી જાઓ, આ વસ્તુ ખોટી છે, પેમેન્ટ તમે એડવાન્સ લઈ લીધું છે, મેં એવું હોય તો તમને હું પેમેન્ટ આપી દઉં પાછું અને પછી નેક્સ્ટ તારીખમાં આપણે બુક કરી દઈએ, માર્ચની પછી કોઈ 25 તારીખ અથવા તો 28 તારીખ કોઈ બુક કરી શકીએ આપણે। 25 તારીખ 28 તારીખે અમને જાણીએ ઓફિસોમાંથી રજા મળતી હોય, કેવી વાત કરો છો તમે? અમે અહીંયા કઈ નવરાજી છે તમારી જેમ? ભાઈ તમે સમજો, એ માટે તમને રિક્વેસ્ટ કરવા માટે હું કોલ કરું છું। પાછા ખુશ થઈ થઈને કહો કે ના ના સાહેબ, અમારે અહીંયા તો મળી જશે, અહીંયા મસ્ત આમ રૂમ મળી જશે ને તેમ રૂમ મળી જશે, તો તમે એવું કરો તમને હું 25 માં કરી આપું અને તમને કોમ્પ્લિમેન્ટરી હું ઘણું બધું આપી દઈશ। અરે કોમ્પ્લિમેન્ટરી કયું, મારે કોમ્પ્લિમેન્ટરી નથી લેવું, પેલા ડેસ્ટિનેશન વાળી લોકેશન કહી દેજે એને કે 2-3 રૂમ ઓછા લઈ લેજે તું। જો તમે સમજી શકતા હો, કારણ કે અમને થોડું સામેથી આખું મોટું ફંક્શન મળે છે એટલા માટે પ્રમોદભાઈ તમને કોલ કરીને હું કહું છું। અરે તમારો ફંક્શન કયો, ફંક્શન અહીંયા નહીં, અમે અહીંયા રજા લઈને બેઠા છીએ, વાત કરો છો તે? પ્રમોદભાઈ એક જ મિનિટ ચાલુ રાખો। અરે શિવા, વાત થાય છે પણ માનતો નથી, શું કરશું યાર? આખે ઓલા 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 પાર્ટી ને શું કહીશું યાર? 3 રૂમ તો આ નથી માનતો યાર, આ ભાઈ આ બુકિંગ છે એનું એ। હલો, હા બોલો બોલો સર। અરે સર હું તમારી સાથે નહીં, અમારો જે માણસ છે ને શિવા એની સાથે હું વાત કરતો હતો। અરે શિવા કયો અંદર તારા તુકારો દે છે તું, એટલે શું સમજી રાખ્યા છે તે મને? અરે સોરી સર, હું એને જસ્ટ સમજાવતો કે આ ભાઈ સાથે મારી વાત થઈ રહી છે, નથી માનતા એટલે મારાથી ભૂલમાં નથી માનતો એમ બોલાઈ ગયું। પ્રભુભાઈ લો ને ફોન। અલ્યા આમાં શું છે કે આ આખું ફંક્શન મોટું આવ્યું છે હોટલ માં, તો તમે યાર તા 3 રૂમ તમારા યાર પછી આવજો ને, તમને અમે બધું એડજસ્ટ કરી દઈશું। તમે મને પેલા એમ કે તમે કેટલા વર્ષથી ધંધો કરો છો હોટલ નો? લા મને બધી ખબર છે, પીવા માટે આવો છો દીવ તમે? હવે પીવા વાળી ની શામાં હું ગમે તે કરવા આવતો, હું તારા બાપ નો પૈસા આવું છું? અરે એ તો રેવા દો ને યાર। અરે રેવા દેવાની વાત ને, તું એમ કે કેટલા વર્ષથી ધંધો કરો? અમારી માણસ છો તને એટલી ખબર ના પડે, અઠવાડિયા પેલા ના બે સંભાળીને બોલો, એમ નહી સંભાળીને બોલો ભાઈ, નથી દેવી જાઓ, તમે 20 તારીખે આવો અહીંયા એટલે ખબર પડે તમારું બુકિંગ હું કેન્સલ કરી દે, ઇન્કમ બુકિંગ તું કેન્સલ કરી દે, આવતા નહીં પગ ના મુક તમારી હોટલ માં અહીંયા। અરે પગ મૂકવાની ક્યાં, પેમેન્ટ એડવાન્સ લઈ લેજે ને, હવે ના પાડે છે પાછું પગ મૂકવાની લઈ જે, મને તું જો 20 તારીખે કઈ મહેનત નહીં થાય, અમે બીજી પાર્ટી ને બુક કરી દીધું છે ને, મેરેજ ડેસ્ટિનેશન છે એટલે કઈ નહીં થાય ભાઈ, ધક્કો ખાતા જ નહીં તમે લોકો, ધક્કા ખાતા નહીં એટલે તું શું સમજી રાખ્યા છે એમને? તારા જેવા 10 જણા આયા અમારી કને વાત કરે તો તું જોઈ લેજે, હવે તું ખાલી ધક્કા ખાતા નહીં એટલે હવે જો તને ધક્કા ભેગી નો કરું છું। પ્રમોદભાઈ શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, તમારું બુકિંગ કઈ જ કેન્સલ નથી થયું, 92.7 બિગ એફએમ રેડિયો માંથી આરજે વિનોદ બોલું છું ને, તમારા કઝિન વિમલે તમારો નંબર આપ્યો હતો તમારું મામુ બનાવવા માટે, મારા ઉપર જ જેમ ને મગી અને મારો જ નંબર મળ્યો તો મગજ ને ઓછો થઈ ગયો, ખોટે ખોટા ટેન્શન માં લખાઈ દીધો તમને। 92.7 બિગ એફએમ પર મામુ બનાવો એ એ એ એક ચડિયા હરતે છે।